तो विद्यार्थी मित्रों हवे आपणे आगळ जोईए अंडकोष जनन। परिपक्व मादा जननकोषोना निर्माणनी प्रक्रियाने शुं कहेवाशे? अंडकोष जनन कहेवाशे। जे स्पष्टपणे शुक्रकोष जननथी जुदू पड़े छे, एटले के आपणे जे आगळ भणी गया शुक्रकोष जनन एनाथी ए तद्दन जुदू पड़े छे। अंडकोष जनन गर्भविकास दरमियान शुरू थाय छे। જ્યારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો એટલે કે આદિપૂર્વ અંડકોષ નિર્માણ પામે, એટલે કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય અને આ બાળકના અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષ એટલે કે આદિપૂર્વ અંડકોષ નિર્માણ પામે છે, અને જેવું બાળકનો જન્મ થાય તેવા વધારાના આદિપૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી કે ઉમેરાતા પણ નથી। એટલે કે બાળક માતાના ગર્ભમાં હોય ત્યારે આ જે બાળક માદા બાળક છે એના અંડપિંડમાંથી લાખોની સંખ્યામાં આદિપૂર્વ અંડકોષ નિર્માણ પામે, પરંતુ આ જે માદા બાળકનો જેવો જન્મ થઈ જાય એટલે આ આદિપૂર્વ અંડકોષનું નિર્માણ ઓછું થઈ જાય, એટલે કે ઓછી સંખ્યામાં ઉત્પન્ન થાય છે। આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે છે અને અર્ધીકરણની પૂર્વાવસ્થા એકમાં પ્રવેશ કરે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં અવરોધિત એટલે કે સ્થાયી રહે છે અને એને શું કહેવાશે? પ્રાથમિક પૂર્વ અંડકોષ અથવા તો પ્રાઇમરી ઓસાઇટ્સ કહેવાય છે અને દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથિય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે અને એને શું કહેવાશે? પ્રાથમિક પુટિકા એટલે કે પ્રાઇમરી ફોલિકલ। તો એને આપણે ચાર્ટ દ્વારા સમજી લઈએ। હવે આપણે ચાર્ટમાં જોઈ શકીએ છીએ અંડકોષ જનનનો આ ચાર્ટ છે। શરૂઆતમાં જનન માતૃકોષ હોય છે જેમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી? તો 46 હોય છે, જે સમવિભાજન એટલે કે વિભેદીકરણ દ્વારા પ્રાથમિક પૂર્વ અંડકોષ આ ઘટના ક્યારે થાય? ભ્રૂણીય જીવન એટલે કે બાળકનું ભ્રૂણીય જીવન હોય ત્યારે જ આ ઘટના થાય છે। ત્યાર પછી આ પ્રાથમિક પૂર્વ અંડકોષ જે છે એ પ્રથમ અર્ધીકરણ પામે એટલે અંડપાત પહેલાં પૂર્ણ થાય, જન્મ બાળકનો જન્મ થાય, બાલ્યાવસ્થા, યુવાનારંભ, અને આ પ્રાથમિક પૂર્વ અંડકોષમાંથી શું બનશે? દ્વિતીય પૂર્વ અંડકોષ। પ્રાથમિક પૂર્વ અંડકોષનું બીજું વિભાજન થાય અને બે કોષો બનશે, કયા? તો પ્રાથમિક ધ્રુવકાય અને દ્વિતીય પૂર્વ અંડકોષ। હવે આપણે જોઈએ આગળ, તો દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યારબાદ ગ્રંથિય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે જેને પ્રાથમિક પુટિકા કહેવાય છે। મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યુવાનારંભા અવસ્થા દરમિયાન વિઘટન પામે છે, એટલે કે આથી જ યુવાનારંભમાં દરેક અંડપિંડમાં ફક્ત 60,000 થી 80,000 પ્રાથમિક અંડપુટિકાઓ બાકી રહે છે અને પ્રાથમિક પુટિકાઓ ગ્રંથિય કોષ અને નવા ઘણા સ્તરોથી આવરિત થાય છે જેને શું કહેવાશે? દ્વિતીયક પુટિકાઓ। દ્વિતીયક પુટિકાઓ તરત જ તૃતીયક પુટિકામાં ફેરવાય છે, એને શું કહેવાશે? એન્ટ્રમ તરીકે ઓળખવામાં આવે છે અને આ કેવી હોય તો પ્રવાહી ભરેલી ગુહા ધરાવે છે, તે એની લાક્ષણિકતા છે। હવે અંદરનું સ્તર અંતઃ આવરણ અને બહારનું સ્તર બાહ્ય આવરણ તરીકે ઓળખાય છે। તો અહીં તૃતીય પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ કરે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ એટલે કે અર્ધસૂત્રી વિભાજન પૂર્ણ થાય છે અને આ એક અસમ વિભાજન છે, તેના પરિણામ સ્વરૂપ મોટા કદનું એકકીય દ્વિતીય પૂર્વ અંડકોષ અને નાના કદનું પ્રાથમિક ધ્રુવકાયનું નિર્માણ થાય છે, જે આપણે ચાર્ટમાં જોઈ ગયા છે। દ્વિતીય પૂર્વ અંડકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષને પોષણ ઘટકો સભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે અને પ્રથમ અર્ધસૂત્રી વિભાજન ઉત્પન્ન થતો પ્રથમ ધ્રુવકાય સરળ આગળ વિભાજન પામે છે જે અવનત પામે છે। આપણે જોઈ શકીએ છીએ ચાર્ટમાં પ્રાથમિક પૂર્વ અંડકોષ વિભાજન પામે દ્વિતીય પૂર્વ અંડકોષ અને પ્રથમ ધ્રુવકાય બને છે। આ દ્વિતીય પૂર્વ અંડકોષ ફરી વિભાજન પામે જ્યારે પ્રાથમિક ધ્રુવકાય વિભાજન પામતો નથી। દ્વિતીય પૂર્વ અંડકોષ વિભાજન પામી ફરી બે અસમ કદના કોષો સર્જે, જેમાં મોટો જે કોષ એને અંડકોષ કહેવાય અને નાનો જે કોષ એને શું કહેવાશે? દ્વિતીય ધ્રુવકાય કહેવાશે। તો આ રીતે પુખ્ત પ્રજનન માટેનું જીવન થાય છે અને આ અંડકોષ છે જે બે સ્તર ધરાવે છે, બહારનું બાહ્ય સ્તર અને અંદરનું અંતઃસ્તર, અને ઘટ્ટ કોષરસ દ્વારા ઘેરાયેલું હોય। તો આ અંડકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? તો અર્ધી થઈ જાય છે, એટલે કે ત્રીવશ જ રહે છે। હવે તૃતીય પુટિકા
આગળ પુખ્ત પુટિકા દ્વારા ગ્રાફિયન પુટિકામાં પરિણમે છે. એટલે આપણે અહીં જોઈ શકીએ છીએ આ બધી ઘટના શેમાં થાય છે. તો આ બધી જ ઘટના અંડપિંડમાં થાય છે. તો અંડપિંડમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રાથમિક પુટિકા હોય છે, ત્યાર પછી ગુહા દર્શાવતી તૃતીય પુટિકા બને છે, અને આ રીતે એન્ડ્રમનું સર્જન થાય છે. અને હવે એન્ડ્રમ કહેવાશે અને ગ્રાફિયન પુટિકા બને છે. ગ્રાફિયન પુટિકા બને ત્યાર પછી પરિપક્વ અંડકોષ મુક્ત થાય છે અને આ કોથળીમય રચના રહી જાય છે. એને શું કહેવાશે? કોર્પસ લ્યુટિયમ. અને આ રીતે દ્વિતીય પૂર્વ અંડકોષ તેની ફરતી નવા સ્તરની રચના કરે છે. એને શું કહેવાશે? ઝોના પેલ્યુસિડા. જે દ્વિતીય પૂર્વ અંડકોષ એટલે કે અંડપિંડમાંથી કયો કોષ મુક્ત થાય? દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે. હવે એને શું કહેવાશે? ઝોના પેલ્યુસિડા કહેવાય છે એની ફરતે આવેલા સ્તરને. હવે ગ્રાફિયન પુટિકા તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે અને આ પ્રક્રિયાને શું કહેવાશે? અંડપાત અથવા તો ઓવ્યુલેશન. આપણે જોઈ શકીએ છીએ અહીંયા ગ્રાફિયન પુટિકા છે. તો આ જે ગ્રાફિયન પુટિકા જે છે એમાંથી અંડકોષ મુક્ત થાય છે અને ત્યાર પછી ખાલી કોથળી જેવી રચના રહી જાય છે. એને શું કહેવાશે? કોર્પસ લ્યુટિયમ. અને આ ઘટનાને શું કહેવાશે? અંડપાત તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઘટના કેટલામાં દિવસે થાય? તો 14મા દિવસે આ ઘટના જોવા મળે છે. આ પ્રક્રિયાને અંડપાત કહેવાય છે. હવે શુક્રકોષ જનન અને અંડકોષ જનનને આપણે આ ચાર્ટ જોઈ ગયા છે. તો અહીં શુક્રકોષ જનન અને અંડકોષ જનનનો ચાર્ટ દર્શાવેલ છે, જે એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. શુક્રકોષ જનનનો ચાર્ટ આપણે જોઈ ગયા છે થિયરી સાથે. અંડકોષ જનનનો પણ આપણે જોઈ ગયા છે કે જનન માતૃકોષ પ્રાથમિક પૂર્વ અંડકોષ બનશે, ત્યાર પછી દ્વિતીય પૂર્વ અંડકોષ એટલે કે પ્રાથમિક પૂર્વ અંડકોષનું વિભાજન થઈ બે અસમકદના કોષ બને, જેમાં એક દ્વિતીય પૂર્વ અંડકોષ હોય અને એક પ્રાથમિક ધ્રુવકાય હોય. જે નાનો હોય એ પ્રાથમિક ધ્રુવકાય. દ્વિતીય પૂર્વ અંડકોષ ફરી અસમ વિભાજન થાય, જેમાં મોટો અંડકોષ અને નાનો દ્વિતીય ધ્રુવકાય. તો આ રીતે અંડકોષ જનનની ઘટના જોઈ શકાય છે, જેને આપણે અંડપિંડની આંતરિક રચના દ્વારા પણ સમજી ચૂક્યા છીએ.